नमस्कार विद्यार्थी मित्रों, हूँ श्री योगेश परमार। अपने आ यूट्यूब चैनल में आप सब हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आगळना वीडियो लेक्चर में आपणे प्रकरण एक ना उदाहरण के दाखला जोईए। आज पण केटलाक उदाहरणो अहींया जोवाना छे। जोईए उदाहरण नंबर 13। शुं रकम आपी छे के 2 वर्गमूळ 2 वत्ता 5 वर्गमूळ 3 अने 2 माइनस 3 वर्गमूळ 3 नो सरवाळो। तो विद्यार्थी मित्रों, अहींया खास याद राखवानुं के वर्गमूळ 2 अने वर्गमूळ 2 अथवा वर्गमूळ 3 અને વર્ગમૂળ 3 નો સરવાળો થઈ શકે નહીં કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નો થાય, બરાબર? જોઈએ આપણે દાખલો। તો હું શું કરીશ કે વર્ગમૂળ 2 વાળાની સાથે લઈશ અને વર્ગમૂળ 3 વાળાને લઈશ। તો 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 સરવાળો કોની સાથે કરવાનો છે? તો વર્ગમૂળ 2 માઈનસ 3 વર્ગમૂળ 3 છે। તો અહીંયા વર્ગમૂળ 2 વાળો પદ છે, અહીંયા વર્ગમૂળ 2 વાળો પદ છે। તો એનો સાથે લઈ લો 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 પ્લસ 5 વર્ગમૂળ 3 માઈનસ 3 વર્ગમૂળ 3। તો અહીંયા જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો, 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2, આપણા હાથમાં 2 લગોટી હોય અને 1 લગોટી ઉમેરો તો કેટલી લગોટી થાય? 3 લગોટી। એ જ રીતના અહીંયા વર્ગમૂળ 2 હતા, આપણે કેટલા હતા? 2, અને અહીંયા 1 હતું, કુલ કેટલા થયા? 3। એટલે 3 વર્ગમૂળ 2 વત્તા, એ જ રીતનું અહીંયા 5 લગોટી હતી, એમાંથી 3 લગોટી તમે બાદ કરો તો કેટલી લગોટી વધે? 2। એટલે કે 2 વર્ગમૂળ 3 આ આપણને એ જવાબ મળે છે। હવે શું કરવા દાખલામાં વિદ્યાર્થીઓ, તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 સાથે લીધેલા છે, એ જ રીતના વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 વાળા પદને સાથે લીધેલા છે। આગળના દાખલામાં ધ્યાન આપજો, રકમ એવી આપે છે ઉદાહરણ 14 માં કે 6 વર્ગમૂળ 5 નું 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો, બરાબર? તો જોઈએ આપણે 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5, બરાબર? તો અહીંયા પણ મેં રીતે કરું છું, વર્ગમૂળ 5 વાળા જે પદ છે એક સાથે લખું છું, પારી રીતનું થશે 6 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5। પણ વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે વર્ગના નિયમો ખ્યાલ છે કે 2 ગુણ્યા 2 હોય તો કેટલા થાય? 4। એવી રીતના વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 હોય તો કેટલા થાય? 2, બરાબર? તો અહીંયા આપણી આગળ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 છે, તો આવું એમ છે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કેટલા થશે? અહીંયા 5। તો જોઈએ હવે પેલા આનું કરું છું, 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કેટલા થશે? અહીંયા 5। તો જવાબ આવશે 12 ગુણ્યા 60, એટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 ગુણ્યા 60। એક વસ્તુ અગત્યની પણ યાદ રાખીશું આપણે કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 હોય તો 5 થાય, પરંતુ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5 હોય ત્યારે 2 વર્ગમૂળ 5 થાય। જે ઉપર દાખલામાં તમે સમજ્યા હશો કે જ્યારે એક બંને પદ ગુણાકારથી જોડાયેલા હોય ત્યારે એ વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 બંને જોડાય અને 5 થઈ જાય છે, પરંતુ જો એ બંને પદ સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય ત્યારે એને જો બાદબાકી હોય તો બાદ કરવાનો હોય છે અને સરવાળો હોય તો એકબીજામાં ઉમેરવાનો હોય છે, બરાબર? આગળ જોઈએ ઉદાહરણ નંબર 15। શું આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 15 માં કે 8 વર્ગમૂળ 15 નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો। તો 8 વર્ગમૂળ 15 ભાગ્યા 2 વર્ગમૂળ 3, બરાબર? ભાગાકાર કરવાનો છે એટલે આપણે શું કરશું, અંશ અને છેદમાં લખીશું, એટલે કે 8 વર્ગમૂળ 15 છેદમાં 2 વર્ગમૂળ 3। હવે તમારા વર્ગમૂળ 3 ને દૂર કરવા છે, તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે 3 ના ઘડિયામાં 15 આવશે? હા, તો 3 5 15, તો આપણે શું કરી શકીએ, ઉપર 8 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3, હમણાં જ આપણે જોઈએ એ રીતે 5 ગુણ્યા 3 એટલે 15 થઈ ગયા, એ જ રીતે હવે નીચે લખો તો શું થાય, 2 ગુણ્યા વર્ગમૂળ 3। તો જો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 કેન્સલ થયા, 8 આ 2 નો ઘડિયામાં 8 આવે એટલે 2 6 કેટલા થયા? 8। તો જવાબ કેટલો આવ્યો? 4 વર્ગમૂળ માં 5, કેટલો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 4 વર્ગમૂળ માં 5। તો આ રીતે આપણે જોયું કે જ્યારે વર્ગમૂળ વાળા પદ હોય એ ગુણાકારથી જોડાયેલા હોય ત્યારે તેનો ગુણાકાર થાય છે અને સરવાળામાં એકબીજા સાથે ઉમેરાય છે,
આવી રીતના કેટલાક ઉદાહરણના દાખલા આપણે જોયા અને હજુ પણ આગળ થોડા દાખલા જોઈએ. જય વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 6 સાદરૂપ આપવાનું છે. અહીંયા કેટલાક દાખલા તમને આપેલા છે. પહેલો દાખલો જોઈએ એમાં તો 5 વત્તા વર્ગમૂળ 7 અને 2 વત્તા વર્ગમૂળ 5 નો ગુણાકાર કરવાનો છે. તો જય વિદ્યાર્થીઓ, એ પહેલા એક સૂત્ર યાદ કરજો કે એક્સ વત્તા વાય અને એ વત્તા બી આ બંને નો ગુણાકાર કરવાનો હોય તો શું કરીએ આપણે કે એક્સ ને બાદ રાખીએ કૌંસમાં એ વત્તા બી વત્તા વાય કૌંસમાં એ વત્તા બી. આવી રીતના આપણે પદને ગોઠવતા હોઈએ છીએ. તો આ સૂત્રના ઉપયોગ મુજબ આપણે આનો ગુણાકાર કરીએ વિદ્યાર્થીઓ. તો અહીંયા છેલ્લું પદ પહેલા કૌંસમાં 5 આપેલા છે તો 5 નું બાદ રાખું છું. એની સાથે આખો કૌંસ લખું બીજો એટલે કે 2 વત્તા વર્ગમૂળ 5 વત્તા બીજી સંખ્યા આપી છે વર્ગમૂળ 7 તો વર્ગમૂળ 7 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 5. જ્યારે ગુણાકાર કરીએ ત્યારે પહેલું પદ બીજો આખો કૌંસ અને બીજું પદ વળી પાછું બીજો કૌંસ એ રીતના ગોઠવાય છે. સાદરૂપ આપે વિદ્યાર્થીઓ તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે અહીંયા 10 વત્તા. હવે ધ્યાન આપવાનું તો અહીંયા 5 ગુણ્યા વર્ગમૂળ 5 છે એટલે સીધો ગુણાકાર 50 50 25 એવી રીતે કરવાનો નથી, બરાબર. માત્ર આવી રીતે લખવાનું 5 વર્ગમૂળમાં 5 એટલે કે 5 વર્ગમૂળ 5 ગુણાકાર. જે આપણે એક્સ ગુણ્યા 5 કરો તો કેમ 5x લખીએ છીએ એવી રીતના 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે 5 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 7 ગુણ્યા 2 જેમ અહીંયા હતું 5 ગુણ્યા વર્ગમૂળ 5 એમ 2 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ 7. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ 7 ને પહેલા ક્યારે ન લખાય પછી 2 લખવા એવું ખોટું પડશે એટલે પહેલા 2 લખવાના પછી વર્ગમૂળ 7 વત્તા. અહીંયા બંને આગળ વર્ગમૂળ છે, બરાબર. વર્ગમૂળ 7 આપેલું છે અને વર્ગમૂળ 5 આપેલું છે તો ગુણાકાર થાય કેટલા 7 5 35 પણ કઈ રીતે તો કે વર્ગમૂળમાં 35, બરાબર. તો આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, પહેલું પદ હતું એની સાથે આખો કૌંસ રાખ્યો, બીજા પદ સાથે આખો કૌંસ મૂક્યો, બરાબર. 5 ગુણ્યા 2 એટલે કે 10 થયા, 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે 5 વર્ગમૂળ 5 થયા, 2 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 2 વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 35. તો આ રીતના નો જવાબ મળે છે. બીજો દાખલો આપ્યો છે વર્ગમૂળ સોરી 5 વત્તા વર્ગમૂળ 5 અને 5 ઓછા વર્ગમૂળ 5. સૂત્ર યાદ કરો છો તો આવી રીતનું સૂત્ર બને એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય તો શું લખાય એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ, બરાબર. તો અહીંયા એક્સ ની જગ્યાએ તમને આપેલા છે 5 અને વાય ની જગ્યાએ આપેલા છે વર્ગમૂળમાં 5. તો સાદરૂપ આપે વિદ્યાર્થી મિત્રો તો 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ, બરાબર. કારણ કે x ની જગ્યાએ કેટલા હતા 5 અને y ની જગ્યાએ હતા વર્ગમૂળ 5 તો 5 નો વર્ગ કેટલો થાય 25 માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ. હમણાં જ આપણે જોયું કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 હોય તો કેટલા થઈ જાય અહીંયા 5. વર્ગ એટલે કે બંને નો ગુણાકાર થશે, બરાબર. બે એક ને એક સંખ્યા નો બે વખત ગુણાકાર થશે એટલે વર્ગમૂળ 5 નો વર્ગ એટલે થયા કેટલા અહીંયા 5. તો 25 માંથી 5 જાય તો વધે કેટલા અહીંયા આપણે આગળ 20. આ રીતે એનો જવાબ અહીંયા મળે છે, બરાબર. દાખલા નંબર 3 માં જોઈએ તો જોઈએ દાખલા નંબર 3 માં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સૂત્ર જોઈ ગયા કે x વત્તા y નો વર્ગ હોય તો શું કરીએ આપણે x નો વર્ગ વત્તા 2 xy વત્તા y નો વર્ગ. આવો આપણે એક સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીએ અને આનું સાદરૂપ અહીંયા આવીએ તો પ્રથમ પદ એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 7 એટલે કે 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ, બરાબર. તો વર્ગમૂળ 3 નો વર્ગ કરશો વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા 3 થશે વત્તા 2. અહીંયા બંને સંખ્યા વર્ગમૂળ વાળી છે અને ગુણાકારથી જોડાયેલી છે તો ગુણાકાર થાય 3 7 21 એટલે વર્ગમૂળમાં 21 વત્તા વર્ગમૂળ 7 નો તમે વર્ગ કરો એટલે કેટલા થઈ જાય અહીંયા 7, બરાબર. અહીંયા શું થશે 3 7 કરશો એટલે 10 થશે, કેટલા થાય અહીંયા 10 એટલે કે 10 વત્તા 2
वर्गमूल में 21 आ એનો અહીંયા જવાબ મળે છે કે 10 વત્તા 2 વર્ગમૂળ માં 21 ત્યારબાદ ચોથા દાખલાનો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ શું આપ્યું છે કે વર્ગમૂળ માં 11 માઈનસ વર્ગમૂળ માં 7 ગુણ્યા વર્ગમૂળ માં 11 વત્તા વર્ગમૂળ માં 7 જેમ આગળ બીજા દાખલામાં જોયું ત્યાં પણ આ જ રીતનો દાખલો હતો કે x વત્તા y અને x ઓછા y એ જ રીતનો અહીંયા x ઓછા y અને x વત્તા બરાબર તો સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ તો વર્ગમૂળ માં 11 નો વર્ગ માઈનસ વર્ગમૂળ 7 નો વર્ગ વર્ગમૂળ 11 નો વર્ગ કરીશું એટલે અહીં મળશે આપણને 11 ત્યારબાદ વર્ગમૂળ 7 નો વર્ગ કરીશું એટલે અહીં મળશે આપણને 7 બરાબર 11 માંથી 7 જાય એટલે વધશે અહીંયા 4 કેટલા મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 તો આ રીતે દાખલા નંબર અહીંયા ઉદાહરણ નંબર 16 પૂરું થઈ ગયું બરાબર આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 17 તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ઉદાહરણો આપેલા છે જ્યાં છેદનું સમીકરણ કરવાનું છે પહેલો દાખલો છે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 છેદનું સમીકરણ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો જેમ આગળ આપણે જોઈ લીધું છે તો 1 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા અહીંયા જે સંખ્યા આપી છે આ જ સંખ્યાને આપણે ગુણાકારમાં અંશ અને છેદમાં લખવાની છે એટલે કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 બરાબર તો ઉપર શું થશે 1 ગુણ્યા વર્ગમૂળ 2 કરશો એટલે વર્ગમૂળ 2 લેવાનું છે વર્ગમૂળમાં 2 નીચે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 જે હમણાં આગળ આવી ગયો આપણે તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એટલે કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 બરાબર તો અહીં આપણે જવાબ મળ્યો કે વર્ગમૂળ 2 ના છેદમાં 2 બરાબર 18માં દાખલાનો જોઈએ આપણે ઉદાહરણ દાખલો આ પહેલો જે દાખલો હતો ઉદાહરણ 17 નો ત્યાં એક જ સંખ્યા હતી હવેના જે બધા દાખલા છે ત્યાં છેદમાં 2 2 સંખ્યાઓ આપેલી છે તો એના માટેની રીત પણ તમને મેં આગળ કરાવેલી છે જોઈએ આપણે 1 ના છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા યાદ એ રાખવાનું છે કે જ્યારે અહીંયા પ્લસ હોય ત્યારે માઇનસ રાખીને ગુણાકાર કરવાનો અને જ્યારે માઇનસ હોય ત્યારે પ્લસ રાખીને ગુણાકાર કરવાનો એટલે કે 2 વત્તા વર્ગમૂળ 3 હતા તો અહીંયા 2 ઓછા વર્ગમૂળ 3 નો ગુણાકાર હું કરું છું અંશ અને છેદ આવું શા માટે કારણ કે આપણે આગળ સૂત્ર છે x વત્તા y અને x ઓછા y હોય તો આપણે x નો વર્ગ માઇનસ y નો વર્ગ કરી શકીએ તો એમ એ રીત માટે આપણે જોઈએ તો ઉપરનો ગુણાકાર એ જ રહેશે તો 2 માઇનસ વર્ગમૂળ 3 2 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં શું થાય તો 2 વત્તા વર્ગમૂળ 3 અને 2 ઓછા વર્ગમૂળ 3 નો ગુણાકાર બરાબર તો આનું સાદુરૂપ આપણે આપીએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા ઉપરનું રહેશે આપણે કે 2 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર ઉપરનું પદ આવે તો 2 માઇનસ વર્ગમૂળ 3 2 માઇનસ વર્ગમૂળ 3 2 નો વર્ગ કેટલો થાય અહીંયા 4 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થશે અહીંયા 3 તો 4 માંથી 3 જાય તો વધે કેટલા ત્યાં 1 તો જવાબ શું મળ્યો આપણને 2 માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 1 પરંતુ આ 1 ન લખો તો પણ ચાલશે બરાબર તો આપણે 1 ન લખીએ તો આપણે જવાબ મળે 2 માઇનસ વર્ગમૂળમાં 3 દાખલા નંબર 19 એટલે કે ઉદાહરણ 19 માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું આપેલું છે 5 ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર તો જોઈએ 5 ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 કોનો ગુણાકાર કરીશ અહીંયા માઇનસ છે એટલા માટે હું પ્લસ રાખું વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 એ જ રીતના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5 તો ઉપર જવાબ શું મળશે મને તો કે 5 કૌંસમાં જો ગુણાકાર છે એટલે મારે કૌંસ આપવો પડશે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5 અને છેદમાં હું શું કરું તો વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળમાં 5 તો આનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે x માઇનસ y અને x પ્લસ y એવું પદ અહીં આપણને મળે તો બરાબર ઉપરનું પદ આનું નામ લખીશ 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5 ત્યાં ગુણાકાર આપણે નથી કરતા આગળ બરાબર છેદમાં હું શું કરું તો x ની જગ્યાએ વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3 નો વર્ગ માઇનસ y ની જગ્યાએ વર્ગમૂળમાં 5 આપેલા છે તો વર્ગમૂળ 5 નો વર્ગ
સાદું આપીએ વિદ્યાર્થી મિત્રો તો 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય 3 માઈનસ વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય 5 તો 3 માંથી 5 જાય તો કેટલા વધે માઈનસ 2 બરાબર મોટી સંખ્યા 5 છે અને માઈનસ નિશાની 5 આગળ છે તો જવાબ મળે આપણને માઈનસ ને ઉપર લખો જો માઈનસ 5 ના છેદમાં 2 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અથવા તો પાકો ઉપર લખી છેદમાં 2 લખો તો પણ ચાલશે બરાબર આપણે શું જોયું તો અહીંયા જે માઈનસ વાળું પદ હતું એ પદનો મેં પ્લસ કરી ગુણાકાર કર્યો ગુણાકાર કરતા મને સૂત્ર મળ્યું સાદુભાઈ એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય વાળા સૂત્રનો ઉપયોગ કર્યો એટલે કે અહીંયા આપણને મળે વર્ગમૂળ 3 નો વર્ગ અને વર્ગમૂળ 5 નો વર્ગ અને એનું સાદું પાકો તો આપણને આવો જવાબ મળે છે તો માઈનસ 5 ના છેદમાં 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 ગુણાકાર થશે અથવા તમે આને આ રીતે પણ લખી શકો માઈનસ 5 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 આખાના છેદમાં 2 આ બંને એક સરખો છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ઉદાહરણ નંબર 20 આપણે જોઈએ ઉદાહરણ 20 માં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 20 જ્યાં આપ્યું છે 1 ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 બરાબર થોડું અલગ છે આગળ દાખલા કરતા તો જોઈએ 1 ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા અહીંયા જે પ્લસ હતું ત્યાં આપણે શું કરીશું હવે માઇનસ એટલે કે 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 અહીંયા પણ 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 સાદું પાપે વિદ્યાર્થી મિત્રો તો ઉપરનો પદ છે એક સાથે ગુણાકાર કરવાનો એટલે એ પદમાં 7 માઇનસ 3 વર્ગમૂળ 2 વધશે નીચેનો પદ શું થાય તો 7 વત્તા 3 વર્ગમૂળ 2 અને 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 એટલે કે એક્સ વત્તા વાય અને એક્સ ઓછા તો હજીઓ સાદું પાપે 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 તો અહીંયા પ્રથમ પદ એટલે x તરીકેનું પદ કયું છે 7 તો 7 નો વર્ગ માઇનસ y તરીકેનું પદ કયું છે 3 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ તો હવે સાદું પાકવામાં અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે 3 વર્ગમૂળ 2 આપેલું છે એ બંનેનો વર્ગ લાગુ પડશે ઉપરનું પદ તો 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 અને નીચેનું પદ 7 નો તમે વર્ગ કરશો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા 49 માઇનસ હવે જો અહીંયા વર્ગ બંનેને લાગે મતલબ શું થયો કે 3 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ આ રકમ માટે છે માત્ર 3 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ થાય 9 ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2 એટલે જવાબ મળે તમને કેટલો 18 મતલબ એવો થયો કે 3 વર્ગમૂળ 2 નો તમે વર્ગ કરશો એટલે જવાબ કેટલો મળશે તમને અહીંયા 18 તો અહીંયા 49 માઇનસ કેટલા કે અમે 18 49 માંથી 18 જાય એટલે 31 વધે વિદ્યાર્થી મિત્રો 49 માંથી એટલે કે 9 માંથી 8 ગયા તો 2 અને 4 માંથી 1 ગયા તો 3 કેટલા વધે છે અહીંયા 31 તો આ રીતે દાખલામાં આ જે ઉદાહરણ નંબર 17 થી લઈ અને 20 સુધી દાખલા જોયા આ બધા દાખલાનો આપણે છેદનું સમીકરણ કર્યું અને આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે હવે છેલ્લું ઉદાહરણ જે 21 નું છે એ આપણે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 21 માં ધ્યાન આપજો સાદું આપવાનું છે અને આપણને અહીંયા ચાર દાખલા આપેલા છે જે ઘાતાંકના નિયમોના આપણે સૂત્ર જોયા એ મુજબના છે અહીંયા પહેલો દાખલો છે કે 2 ની 2 તૃતીયાંશ ઘાત ગુણ્યા 2 ની 1 તૃતીયાંશ ઘાત તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આધાર સરખો દેખાય છે એટલે કે 2 છે અને બંનેની ઘાત જુદી જુદી છે ઉપરાંત આ બંને પદ એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા છે એટલે આપણે ઘાતનો સરવાળો કરી શકીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 2 ની ઉપર 2 તૃતીયાંશ વત્તા 1 તૃતીયાંશ શા માટે મેં આવું કર્યું કારણ કે અહીંયા મારી આગળ આધાર સરખો હતો ઘાત જુદી જુદી હતી અને બંને પદ ગુણાકારથી જોડાયેલા છે પરંતુ હજુ સરવાળામાં એવું પણ થશે વિદ્યાર્થી મિત્રો 2 ની ઉપર જો છેદ બંનેમાં સરખો છે એટલે સીધો સરવાળો થાય બરાબર
तो बे वत्ता एक ले के त्रण ना छेद मा त्रण आउ पद में परंतु त्रण ना छेद मा त्रण ले केला थई गया एक तो घात लखवानी जरूरत नथी तो जवाब शू मळे आपणे बे बे ने ऊपर एक घात ने आपणे बे लखी शकीए छे बराबर तो आ रीतना विद्यार्थी मित्रों पहला दाखला नो जवाब आपणे मळे छे अहींया बे बीजो दाखला जोईए तो त्यां घात नी पण घात आपेली छे त्रण नी एक पंचमा होय अने एनी ऊपर पछी चार घात अगर सूत्र में जोई गया आपने कि जारे घात नी पण घात होय त्यार बन्ने नो शुं थाय विद्यार्थी मित्रों गुणाकार एटले के 3 नी ऊपर 1/5 गुणिया 4 આવી રીતે એનો ગુણાકાર થશે ઘાત નો બરાબર પરંતુ 4 ગુણ્યા 1 કરો એટલે 4 જ મળશે એટલે જવાબ મળે 3 ની ઉપર 4 ના છેદ માં 5 આ એનો જવાબ મળશે બરાબર ત્યારબાદ દાખલા નંબર 3 માં જોઈએ વિદ્યાર્થી મિત્રો 7 ની 1/5 ભાગ્યા 7 ની 1/3 જો આધાર સરખો છે અહીંયા પણ આધાર સરખો હતો ઘાત જુદી જુદી છે અહીંયા પણ ઘાત જુદી જુદી હતી પરંતુ અહીંયા ગુણાકાર હતો એટલે ઘાતનો સરવાળો કર્યો અહીંયા ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી કરી બરાબર હવે અહીંયા જોવાનું એ રહ્યું વિદ્યાર્થી મિત્રો કે 1નો 5મો ભાગ અને 1નો 3જો ભાગ તો આમાં મોટો કોણ હોય 1નો 3જો ભાગ કારણ કે અહીંયા 5 ભાગ છે અને અહીંયા 3 ભાગ છે એટલે આપણે શું કરશું અહીંયા 1ના છેદમાં 7 ની ઉપર 1/3 માઇનસ 1ના છેદમાં 5 એટલે 1/5 કારણ કે અહીંયા જે ભાગ છે ત્રીજા દાખલામાં જે ભાગ જોયો ઉપરનો એ 5મો ભાગ છે અને નીચેનો છે એ કેટલાનો ભાગ છે 3જો ભાગ છે તો મોટો કયો ભાગ પર 3જો બરાબર તો સાદરૂપ આપે વિદ્યાર્થી મિત્રો તો 1ના છેદમાં 7 ની ઉપર 5 ગુણ્યા 1 એટલે કે 5 માઇનસ 3 ગુણ્યા 1 એટલે કે 3 છેદમાં 3 5 15 કેટલા થશે 15 તો હજુ સાદરૂપ આપો તો 1ના છેદમાં 7 ની ઉપર 5માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 2 2 ના છેદમાં 15 અને હજુ પણ આ ઘાતને તમે ફેરવો બરાબર નીચેથી ઉપર લઈ જાઓ તો શું થાય જવાબ 7 ની ઉપર માઇનસ 2 ના છેદમાં 15 કેટલા મળશે 7 ની ઉપર માઇનસ 2 ના છેદમાં 15 બરાબર ત્યારબાદ જોઈ આગળનો દાખલો દાખલા નંબર 4 માં અહીંયા 3 અને 17 આપેલા છે સોરી 13 અને 17 આપેલા છે અને બંનેની ઘાત સરખી આપે છે તો આપણે શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો 13 ગુણ્યા 17 આખાની ઉપર 1ના છેદમાં 5 તો મારે 13 નો અને 17 નો ગુણાકાર કરવો છે 17 ગુણ્યા 13 કરું તો 17 એકા 17 બરોબર 7 3 21 નો એકડો વધી 2 3 એકા 3 અને 2 5 એટલે કે 1 7 ને 5 12 એ બગડો વધી 1 અને 1 ને 2 એટલા મળ્યા 221 અહીંયા જવાબ મળે 221 ની ઉપર 1ના છેદમાં 5 આવો આપણને અહીંયા જવાબ મળે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ચેપ્ટર હતું પ્રથમ ચેપ્ટર કે જેનું નામ હતું સંખ્યા પદ્ધતિ એમાં ઘણા બધા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી ઘણા બધા આપણે ઉદાહરણના દાખલા જોયા તો અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના જ્યારે વિડિયો લેક્ચરમાં મળીએ ત્યારે કોઈ અન્ય પ્રકરણની શરૂઆત કરીશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ